નમસ્કાર, આપ જો રાજા ટોપ 9 ન્યૂઝ બુલેટિન, આપની સાથે હું છું વિધિ. સૌથી પહેલા નજર કરીએ નેશનલ ટોપ 9 ખબરો પર. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હિન્દુ પક્ષ તરફથી 5 પક્ષકારોમાંથી એક પક્ષકાર રાખીસિંહે કેસ પાછો ખેંચવાનો કર્યો નિર્ણય. રિપોર્ટ્સ મુજબ આવતીકાલે જ રાખીસિંહ પોતાનો કેસ પરત ખેંચી લેશે. તાજમહેલને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં અરજી દાખલ થઈ છે, જેમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને તાજમહેલ પરિસરની અંદર 20થી વધુ રૂમના દરવાજા ખોલવાનો નિર્દેશ કરવાની માંગ કરાઈ છે, જેથી તાજમહેલના ઇતિહાસ સંબંધિત વિવાદનો આવી શકે અંત. દિલ્હીના જહાંગીરપુરી હિંસાના માસ્ટર માઇન્ડ તબરેઝની પોલીસે ધરપકડ કરી. આરોપી પોતાની ધરપકડ પહેલા પોલીસની આંખોમાં ધૂળ નાખી તેના સાથે જ સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો હતો. તો હિંસા મામલે રોહિણી કોર્ટે 8 આરોપીઓના જામીન ફગાવી દીધા. પોલીસે અત્યાર સુધી કુલ 36ની ધરપકડ કરી છે, જેમાંથી 8ના જામીન કોર્ટે ફગાવ્યા. હિમાચલ પ્રદેશ વિધાનસભાની બાઉન્ડ્રી વોલ પર ખાલિસ્તાની ઝંડા લાગ્યા. ધર્મશાળામાં પણ ખાલિસ્તાની ઝંડા. તંત્રએ તાત્કાલિક ખાલિસ્તાની ઝંડા અને દિવાલ પરનું લખાણ દૂર કર્યું. 26 એપ્રિલે ગુપ્તચર એજન્સીએ આપ્યું હતું એલર્ટ. રક્ષાપ્રધાન રાજનાથસિંહે બીઆરઓને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઇન્ફાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ કરવા જણાવ્યું હતું. સાથે ચીનને અડીને આવેલા વિસ્તારોમાં રસ્તાઓ અને ઇન્ફાસ્ટ્રક્ચરનો ઝડપથી વિકાસ કરવાનું કહ્યું. રાજનાથસિંહે કહ્યું કે સરહદી વિસ્તારોનો વિકાસ એ સરકારની વ્યાપક સંરક્ષણ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે. આસી ચક્રવાત 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર ચક્રવાત આગામી 12 કલાકમાં મોટા ચક્રવાતી વાવાઝોડામાં ફેરફાર થઈ શકે છે. આ ચક્રવાત 10 મેના રોજ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારા પર ટકરાઈ શકે છે, જેના પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા અને બંગાળમાં એલર્ટ જાહેર કરાયું છે. કોલકાતામાં કોર્પોરેશનના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાય. બિહાર પ્રશાસનિક સેવા એટલે કે બીપીએસસી પરીક્ષાનું પેપર લીક થયું. બીપીએસસીની સંયુક્ત પ્રારંભિક પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક જિલ્લામાં પરીક્ષા સેન્ટરથી પરીક્ષાનું પેપર લીક થઈ ગયું, જેની માહિતી સામે આવતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. મામલાની ગંભીરતાને જોતા સરકારે પરીક્ષા રદ કરવાનો લીધો નિર્ણય. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3451 કેસ નોંધાયા. 40ના મોત થઈ ગયા. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 20,635. રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા 1,407 કેસ નોંધાયા. 2ના મોત થયા. ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા. સવારે 6:15 વાગે ખુલ્લા મુકાયા બાબા બદ્રીનાથના દ્વાર. એક દિવસમાં 15,000 ભક્તો કરી શકશે બદ્રીનાથના દર્શન. શિવભક્તો માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાય.